नमस्ते विद्यार्थी मित्रों, आजनो आपणो पाठ छे जुमो भिस्ती। हवे जुमो भिस्ती पाठ त्रण, तेनो प्रकार छे बोधकथा अने तेना लेखक छे गौरीशंकर गोवर्धन राम जोशी। हवे धूमकेतु तेमनु उपनाम छे। तेमनो जन्म 12/12/1892 मा સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો અને તેમનું મૃત્યુ 11/3/1965માં થયું હતું। આ એક ટૂંકી વાર્તાને કલામય ઘાટ આપી તેના સ્વરૂપને વિકસાવનાર ધૂમકેતુનું ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સ્થાન છે। એ દ્રષ્ટિએ तणखा मंडळमानी वार्ताओनु गुजराती साहित्यमा विशिष्ट स्थान छे। आ टूंकी वार्ता उपरांत नवलकथाओ, प्रवास वर्णनो अने आत्मकथा जेवा साहित्य स्वरूपो तेमणे खेड्या छे। आ वार्तामा मानवी अने पशु वच्चेना निस्वार्थ प्रेमनु मैत्रीनी भावनानु हृदयगम निरूपण थयेलु छे। જુમો પોતાના પાડાને સાચવીને રાખે છે, એને લાડ કરે છે, એને બચાવવા વલખા મારે છે અને એની સાથે મોતને ભેટવાની તૈયારી પણ બતાવે છે। તે જ રીતે પાડો પણ પોતાના માલિકને સમજદારીથી બચાવી લે છે અને થોડી ચૂંટેલી વિગતોથી જ વાતાવરણ જમાવવાની ધૂમકેતુની શક્તિનો ખ્યાલ આ વાર્તા પરથી આપણને જાણવા મળે છે। હવે જુમો હોય છે ને, તેને એક પાડો પાડ્યો હોય છે। આખો દિવસ તે પાડામાં અને પાડામાં તેનો દિવસ પસાર થઈ જતો હોય છે। એક દિવસ જુમો પોતાના પાડાના લઈને, એટલે કે વેણુ, પાડાનું નામ હોય છે વેણુ, તેને લઈને જાય છે। જુમો આગળ આગળ ચાલતો હોય છે, પાછળ પાછળ પાડો આવતો હોય છે, તો વચ્ચે એક રેલની ટ્રેન, એટલે પાટો હોય છે, તો ટ્રેન નીચે, એટલે પાટા ઉપરથી ટ્રેન અવર જવર કરતી હોય છે, તો એ વખતે એ બંનેને એ પાટો ઓળંગીને આગળ જવાનું હોય છે। તો પાડાનો જ એ વખતે જ સિગ્નલ પડી જાય છે ટ્રેન આવવાનું, અને પાડાનો જે પગ હોય છે ને, તે બે પાટાની વચ્ચે ફસાઈ જાય છે। હવે તેનો એક બાજુથી ટ્રેન આવે છે અને પેલો પાટો બે જોડાઈ ગયા, એટલે અંદરથી પગ તેનો નીકળતો નથી। તો જુમો ખૂબ જ ચીસો પાડે છે, આજુબાજુ કોઈ લોકો આવતા હોય છે તેમને કહે છે, પરંતુ કોઈ જ તેની મદદ કરતું નથી। છેલ્લે જુમાને એવું લાગે છે કે સારું, ત્યારે જુમો એવું કહે છે કે મારા પાડાની સાથે જ હું પણ મૃત્યુ પામીશ। એટલે જેવી ટ્રેન આવવાની થાય છે ને, એટલે જુમો પોતાના પાડાને બાથ ભરીને બેસી જાય છે। તો જેવી ટ્રેન નજીક આવે છે ને, એ જ વખતે તેનો પાડો તેને સિંગડાથી તેને બહાર ધકેલી દે છે અને પાડો મરી જાય છે અને જુમાને જીવતદાન પોતાનો પાડો આપે છે। એટલે એક કહેવત છે કે પશુ કે પંખી હંમેશા એ પોતાના માલિક માટે એ હંમેશા એ વફાદાર જ રહેતા હોય છે। તો ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીશું। આનંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો, ઝૂંપડા જેવા એટલે એકદમ નાના નાના મકાનો હોય ને તેવા મકાનો, પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહેતા, લક્ષ્ય એટલે કે ધ્યાન। જૂની ખખડધજ આંબલી એટલે મોટું આંબલીનું વૃક્ષ છે અને તેની ઘટા ટોપ ફેલાયેલું છે અને તેની છાયા અને તેના બિલકુલ નીચે જુમાના 3 મકાનો છે અને આ ત્રણેય મકાનોને આંબલીના ઝાડના કારણે તે ઢાંકી દે છે। ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી, એટલે કે બાજુમાંથી ગટર જાય છે તો તેની વાસ ખૂબ જ દુર્ગંધ આવે છે અને ધૂળના ગોટા પણ ઉડતા હોય છે। ધૂળના ગોટા એટલે ઘરની આગળ ચારે બાજુ ખુલ્લી રેતી હોય ને અને પવનથી કેવા રેત ઉડે તેવી રીતે,
પતરાના પાટિયાના એ અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી, એટલે કે ખડકી લાકડાના આપણા દરવાજા હોય તો તૂટી ગયા હોય તો એક પૂછ એક ઉપર એક પેલા થીગડા જેવું માર્યું હોય ને તેને. અંદર એક ફાટેલ તૂટેલ સાદડી ઉપર, એટલે કે નીચે એક સાદડી પાથળી છે અને તેના ઉપર જુમો ભીસ્તી પોતાનો હોકો ગગડાવતો હતો. હવે હોકો હોય ને એ ખૂબ જ, કદાચ હું તમને જોઉં એક કોરા કાગળમાં હું તમને કદાચ દોરીને બતાવું છું તો તમને તુરંત જ ખ્યાલ આવી જશે કે હોકો કેવો હોય. જુઓ અહીંયા બધા અંગારા લગાવવાના અને એમાંથી આ પાઇપ દ્વારા અહીંયાથી એને આ ભાગ મોઢામાં લેવાનો હોય છે. પછી ચલમ હોય છે ને, ચલમ એટલે નાની ચલમ નથી પીતા ઘણા લોકો ચલમથી, એ ચલમનો આકાર આવો હોય છે. હાથ આ થોડી લાંબી હોય છે આવી રીતે આવી હોય છે. આમ અહીંથી પીવાની હોય છે અને અહીંયા બધું નાખવાનું હોય છે તમાકુને એવું બધું એવી રીતે. જુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છેડા જોઈ લીધા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફરતો હતો. જ્યારે એ નાનો હતો ને ત્યારે એના ઘરમાં ખૂબ જ પૈસા હતા. તેના માતા પિતા ખૂબ જ પૈસાદાર હતા, શ્રીમંતાઈ હતા. હજી એને સાંભળતું હશે એટલે કે યાદ આવતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરળવા નીકળ્યો હતો. જ્યારે એ 10 વર્ષનો હતો ને ત્યારે તે હાથી પર બેસ્યો. ઘણા લોકો તો ઘોડા ઉપર બેસીને જાય છે લગ્ન કરવા, પરંતુ જુમો તો હાથી ઉપર બેસીને ગયો હતો. એ વખતે એણે શોખ ખાતર એક પાડો પાડેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમો સાથે રહેતા હતા. વેણુ નામ વિચિત્ર હતું, તમને લાગતું હશે, લાગે છે ને? હા, તો પણ જ્યારે પૈસાની છોડ આંગળે રેલાતી, જ્યારે એના ઘરમાં ખૂબ જ પૈસા હતા ત્યારે જુમાને અનેક મિત્રો હતા. તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે, એટલે એક ખૂબ જ વધારે પડતા સાહિત્યમાં લોતપ્રોત એવા એક મિત્ર હતા કે તેમને સાહિત્યનો ખૂબ જ રસ હતો. સાહિત્યની વાતો પણ એમને વધારે આવડતી હતી, એટલે તેમણે આ જુમાના પાડાને આવું કુમળું વેણુ નામ જેવું નામ આપી દીધું દીધેલું. પછી તો એ ચાલ્યું. જુમો લક્ષાધિપતિ હતો, એટલે કે પૈસાદાર હતો. ભિખારી બની ગયો અને પછી ગરીબ બની ગયો. વળી ચડ્યો, પાછો પડ્યો, એટલે પાછા સુખ આવ્યું, પાછું દુઃખ આવ્યું. અને આજે છેવટે આ 3 તૂટેલા ઝૂંપડામાં એનો બધો જ સામાન સચવાઈ રહેતો હતો અને એકમાં વેણુ બંધાતો અને વચ્ચે બારણું હતું. તેમાંથી શેઠ ને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા હતા. અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું, ઘાસ એટલે વેણુને ખાવા માટે ઘાસ તો જોઈએ ને એ. અને અનેક મિત્રો આવ્યા ગયા, મળ્યા અને ટક્યા. ઘણા લોકો રહી પણ ગયા, ટક્યા એટલે રહી જવું, માત્ર જુમો અને વેણુ બાળપણથી જ આજ સુધી અખંડ રહ્યા હતા, એટલે કે હજુ સુધી રહ્યા હતા. જુઓ દેખાય છે ને, આ આંબલીનું વૃક્ષ છે, આ જુમાના ઘર છે, દેખાય છે? 1, 2 અને 3. 1-4 માટે છે, વચ્ચે જુમાનું છે, વચ્ચે વેણુનું છે અને બિલકુલ આંબલીના વૃક્ષ નીચે જુમાનું છે. અને જો આ પાણીની મશક પણ લટકાવેલી છે, દેખાય છે પાણીની મશક? હા, આ એના ઘરનો દરવાજો જુઓ, તૂટેલો ફૂટેલો છે, થીગડા મારેલા છે, છે ને? હા. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે 5 નંબર 10 અને 5 નંબર 11 એ હું બીજા વિડીયોમાં તમને બતાવું છું, એટલે તમારે આ વિડીયો શાંતિથી નિહાળવાનો, લાઈક આપવાનો, સબસ્ક્રાઈબ કરવાનો અને પછી બીજો વિડીયો નિહાળવાનો છે. અસ્તુ.